હું છું પંકજ સાબરા અને તમારી માટે એક નવો વિડીયો ને નવો કોન્સેપ્ટ લઈને આવી ગયો છું. આપણે આવી ગયા છીએ પીઝા પાણીપુરી ખાવા માટે. નામ સાંભળીને થોડુંક અજબ લાગશે, પણ આપણે ફાયર પીઝા પાણીપુરી ખાવા માટે આવી ગયા છીએ. તમને એક્ઝેક્ટ લોકેશન કહી દઉં તો આપણે સામે છે રૂપાણી સર્કલ, ને રૂપાણી સર્કલની સામે છે આપણે ચટર પટર પાણીપુરી, જ્યાં આપણને સાદી પાણીપુરી પણ મળે છે અને ફાયર પીઝા પાણીપુરી પણ મળે છે. તો ચાલો આપણે ટ્રાય કરીએ, આવી જાઓ. અને પૂછીએ આપણે આપણે એમને કઈ રીતે આ વિચાર આવ્યો કે આપણે ભાવનગરમાં આવું નવું લાવીએ. તમારું એક નામ કહી દો ને. ઇન્ડિયા ધર્મેશ મારું નામ છે. અને કેટલા ટાઈમથી આપણે મારી રેગ્યુલર પૂરીનું છે તે છેલ્લા 1.5 વર્ષથી છે. પીઝા ફાયર પાણીપુરી જે છે તે માર્કેટમાં હવે 1.5 મહિનો થયો. ના, પણ આ તમને કઈ રીતે વિચાર આવ્યો કે આપણે કઈક નવું લાવીએ? અમારા ફ્રેન્ડ સર્કલમાં ગ્રુપમાં બધા વાઇબ્રન્ટ દોસ્તો હોય એટલે ફ્રેન્ડ સર્કલમાંથી વિચાર કરીએ કે આપણે કઈક નવું યુનિક લઈએ. કઈક યુનિક લઈએ, આ જોરદાર યુનિક જ વસ્તુ છે. અને આપણે ટાઈમિંગ શું હોય છે? ટાઈમિંગ આપણે બપોરે 4 વાગ્યાથી રાત્રે 11:30 રાત્રે 11:30 સુધી. અને આપણે આ ફાયર પાણીપુરી રહી એનો આપણે પ્રાઇસ શું છે? પ્રાઇસ આપણે અત્યારે 40 રૂપિયા 40 રૂપિયા 40 રૂપિયા નોમિનલ રેટ છે. રેટ એટલો બધો નથી. તમે પીઝા ખાવા જાઓ તો પીઝાનો રેટ તો બહુ વધારે હોય છે, અને આ તમને સેમ પીઝાનો ટેસ્ટ જ લાગે છે અને બહુ યુનિક વસ્તુ છે. અને આપણે કસ્ટમરનો રિસ્પોન્સ ને એવું કસ્ટમર રિસ્પોન્સ તો છે બહુ વ્યવસ્થિત છે. બહુ વ્યવસ્થિત છે. આપણને પહેલાં એવું હતું કે ફર્સ્ટ ટાઈમ આપણે કરીએ છીએ તો કઈ રીતનું રહેશે એમ. જોરદાર છે બધી અમૂલ ની વસ્તુ ને એવું વાપરો છો. એટલે અને એક વખત થાય એટલે લગભગ બીજી વખત અહીંયા 100% આવે એવું છે. પીઝા પાણીપુરી બનાવી જ રહ્યા છે તો કેતા જાય. જો આપણે શું શું વસ્તુ નાખીએ? કેપ્સિકમ, ટમેટો, ટમેટો, સ્વીટ કોર્ન, સ્વીટ કોર્ન, ઓનિયન, ઓરેગાનો, રેડ ચીલી, પીઝા ગ્રેવી છે. પીઝાની ગ્રેવી માયોનીઝ
આપણે પીઝા પાણીપુરી નો મસાલો તૈયાર થઈ ગયો છે. ઓલા મસાલા ની જગ્યાએ આપણે આ પીઝા નો બધો જે મસાલો, હા પીઝા નો સ્ટફિંગ આવે એ તમે લઈ આવ્યો. આખો અલગ જ કોન્સેપ્ટ છે પીઝા પાણીપુરી. એમ માણસો નવું વધારે પસંદ કરે, કઈ નવું આવે કઈક નવું આવે. બટર, બટર કયું આપડે? અમૂલ નું છે, અમૂલ અમૂલ જ વાપરો એમને. ક્વોલિટી જોરદાર દેવાની એમને, એકદમ જોરદાર લાગે છે હો ભાઈ. અમૂલ બટર આવી ગયું ઉપર. અત્યારની જનરેશન ને બધું નવું નવું જ ગમે, કઈક નવું લાવો. જોરદાર લાગે છે ને, કઈક અલગ જ વસ્તુ બનતી હોય એવું લાગે છે. તૈયાર થઈ ગઈ પીઝા ફાયર પાણી પૂરી, આ ઉપર કેચપ. એકદમ જોરદાર લુક આવી ગયો છે ને, તૈયાર થઈ ગઈ છે ડીશ. આપણે ફાયર પાણી પૂરી, ફાયર પીઝા પાણી પૂરી ની ડીશ આવી ગઈ છે. આમાં લુક વાઇઝ તમે જોવો તો જાણે તમે પીઝા જેવું જ બધું બનાવ્યું છે. આમાં સ્ટફિંગ પણ પીઝાની જ નાખેલી છે અને ઉપર ચીઝ ને એવું બધું નાખેલું છે, બટર ને એવું. જોરદાર લુક આવ્યો છે, તો આપણે ટ્રાય કરીએ કેવી છે એ ટેસ્ટમાં. જોરદાર લાગે છે, કઈક નવું લઈ આવ્યા છે, આપણે ટ્રાય કરીએ. જોરદાર, એક નંબર, કઈ ઘટે નહીં, ટેસ્ટ જોરદાર છે. તમે આમ પીઝા ખાતા હોય ને એવું જ લાગે. અને ઉપર આવડી આ પકોડીને આપણે ક્રંચીને છે એ આવી જાય છે, અને જે સ્ટફિંગ કર્યું છે એ પણ જોરદાર છે, મસ્ત ફર્સ્ટ ક્લાસ. આમાં કાંઈ ઘટે નહીં, નવું વસ્તુ છે અને સ્વાદમાં પણ બહુ એક નંબર. આમ કંઈ અનહદ મસ્ત એવું કહીએ કાંઈ નહીં, એવો સ્વાદ છે આનો. જો તમે અહીંયા ભાવનગરમાં રહેતા હોય અને બહારથી પણ આવો તો તમે આ ચટર પટરની મુલાકાત લો અને અહીંની ફાયર પાણીપુરી ટ્રાય કરો, તમને જરૂરથી ગમશે, બહુ જ મસ્ત છે. તો તમે પણ આવો અને ટ્રાય કરો. આપણે ફાયર પીઝા પાણીપુરી ખાઈ લીધી છે. પહેલાં મને થોડુંક અજીબ લાગતું હતું નામ, કે ભાઈ ફાયર પીઝા પાણીપુરી, પણ આનો ટેસ્ટ કર્યો ને ભાઈ, બહુ મજા આવી ગઈ. જો એક નંબર, તમે એક વખત આનો ટેસ્ટ અહીંયા કરશો ને
તમને ગેરંટી આપું છું કે તમે બીજી વખત અહીંયા 100% આવશો, કારણ કે આનો ટેસ્ટ જ એટલો ગજબ છે. આમ તમે પીઝા પાણીપુરી આમ બહુ મસ્ત છે યાર, કોન્સેપ્ટ નવો લાવ્યા છે પણ જોરદાર છે. અત્યારની જનરેશન આવું જ ગોતતા હોય છે, કંઈક નવું આવે તો આ તમારા માટે નવું જ છે કે ભાઈ ફાયર પીઝા પાણીપુરી. અને મસ્ત બનાવે છે અને એની મેકિંગ ને એવું પણ બહુ જોરદાર છે. અને બટર ને એ બધું આપણે જે છે એ બધું આપણે અમૂલનું જ વાપરે છે, એટલે ક્વોલિટી રહી એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી અને બહુ મસ્ત આવે છે, જોરદાર છે. આપણે સાદી પાણીપુરી જે આપણે રેગ્યુલર ખાવી છે ને એ બને છે ડીશ. રેગ્યુલર પાણીપુરીની ડીશ પણ આવી ગઈ છે, આપણે બે પી ટ્રાય કરીએ. આ પણ મસ્ત છે, આનો ટેસ્ટ પણ બહુ જ સારો છે. જો તમારે પાણીપુરી ખાવી હોય તો ચટર પટરમાં આવી જાઓ પાણીપુરી ખાવા માટે. અને અહીંની ટેગલાઇન છે ચટર પટર ખોલે મૂકા ચટર, જોરદાર ટેગલાઇન પણ જોરદાર છે. અને અહીંની વસ્તુ પણ બહુ જ જોરદાર છે, તમે પણ આવો અને ટેસ્ટ કરો, તમને પણ ગમશે. જેટલી ખાવી હોય એટલી ખાઈ શકો છો પાણીપુરી અનલિમિટેડ, કોઈ રોક ટોક નહીં, તમારે મન થાય ત્યાં સુધી ખાઈ શકો છો પાણીપુરી. તો આવી જાઓ ચટર બટરમાં પાણીપુરી ખાવા માટે. એક નામ કહી દેને. મીત ગોપલાન. મીત. તો આપણે ત્યાં ફર્સ્ટ ટાઈમ ખાધી પીઝા પાણીપુરી. હા. કેવી લાગી તને? બહુ મસ્ત હતી. પીઝા જેવી જ લાગતી હતી. પીઝા જેવી નથી લાગતી. બાકી હવે ફરીથી આવવાનું મન થાય કે હવે જો? હા, દરરોજ આવું છે, વેકેશન માં તો દરરોજ આવું છે. એવું છે? તો તું આટલામાં જ આજુબાજુ રહે છે? હા, અહીંયા આગળ જ લઉં છું. જરૂરથી દબાવજો. હવે મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી હું તમારી રજા લઉં છું.